સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. જાણીતા હાસ્ય કલાકાર દેવેન વર્મા સાહેબ ગયા. હે ભગવાન, છેલ્લા થોડાક વખતમાં કેટલા સારા સારા કલાકારોને તે તારી પાસે બોલાવી લીધા. દેવેન વર્મા, જોરા સાયગલ, સદાશિવ અમરાપુરકર, ક્યારેક તારી અમી દ્રષ્ટિ અમારા પોલિટિશિયનો પર પણ ના. શું કરવું કઈ ખબર જ નથી પડતી. આ રૂપિયાનો ભાવ દિવસે ને દિવસે પડતો જાય છે અને પેટ્રોલના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે. આપણે શું, આપણે તો રસોડામાં ચૂલો બળે એવી રીતે બે દિવસ જીવ બાળવાનો ને પાછું કામે લાગી જવાનું. કારણ કે આ રોજ રોજના લોહી ઉકાળા કરવા એ આપણી મજબૂરી નહીં પણ સારી આદત બની ગઈ છે. મહેન્દ્ર શેઠ, ઓ મહેન્દ્ર શેઠ. ઓહો ભદુડી બોલો. મહેન્દ્ર શેઠ, આ કરણ વડે બિલ મોકલ્યું છે. ઈ આ બિલ પરથી યાદ આવ્યું. તને શું લાગે, સરકાર લોકપાલ બિલ પાસ કરશે? તમને ભારે ચિંતા લોકપાલ બિલ ની? પહેલા તમારા લેણિયાતોને બિલ પાસ કરો ને. જે દિવસે સરકાર લોકપાલ બિલ પાસ કરશે એ દિવસે હું બધાના બિલ પાસ કરી દઈશ. તમારા કેટલા બધાના બિલ બાકી છે? કરણા વાડાનું, શાક વાડાનું, દૂધ વાડાનું, દવા વાડાનું, તમારા દીકરાની સ્કૂલની ફી એ બાકી છે. અને મારો 6 મહિનાનો પગાર ક્યારે આપો છો? તે બધાની ઉધારી કરી છે. જા અંદર જઈને મારા માટે ગરમ ગરમ ચા બનાવ. ભલે. આપણે તો ગુજરાતી ને, સવારે ચા સાથે નાસ્તામાં જલેબી ફાફડા મળ્યા એટલે રાજી, બપોરે જમવામાં રોટલી દાળ ભાત શાક મળ્યા એટલે રાજી, રાત્રે જમવામાં પીઝા ને પાસ્તા મળ્યા એટલે રાજી. ત્યાં સુધી કે આપણો કોઈ ગુજરાતી ભાઈડો જો ભૂલે ચૂકે જેલમાં ગયો હોય ને છૂટીને બહાર આવે ને એના સગા વાળા જોઈને રિસીવ કરવા ગયા હોય તો પહેલો સવાલ એ જ પૂછે, ભાઈ અંદર જમવાનું કેવું હતું? જમવા પરથી યાદ આવ્યું, ભૂખ લાગી. જયશ્રી, ઓ જયશ્રી. જી સ્વામી, મારા શ્રવણેન્દ્રિયમાં તમારા ધ્વનિનો પડઘો પડ્યો. આપે મને તમારી સમક્ષ પ્રત્યક્ષ આવવાનું આહ્વાન કર્યું. તને કેટલી વાર સમજાવી છે તારી અગડમ બગડમ ભાષા. બધા બહારના લોકો આવે એ લોકોની સામે બોલીને એ લોકોને કન્ફ્યુઝ કરવાના હોય, તું ઘરનાઓને જ કન્ફ્યુઝ કરી રહી છે. બોલો, આજે જમવામાં શું બનાવ્યું છે? અદ્ભુત બનાવ્યું છે. બોલો, અદ્ભુત એ અદ્ભુત બનાવ્યું. હા, શું બનાવ્યું? ગવાર પાસ્તાનું શાક ના રીંગણા સાથે નાચોસ અને ચટપટી ચાઇનીઝ દાળ ઢોકળી. ચાઇનીઝ દાળ ઢોકળી એ કેવી રીતે બને? આજો આ રાતની દાળ વધી હોય ને એમાં નૂડલ્સ નાખી દેવાના, બની ગઈ ચાઇનીઝ દાળ ઢોકળી. કઈ જાતની રસોઈ બનાવે છે તું? હું છે ને, મારી રસોઈમાં કોઈ નાત જાતનો ભેદ નથી રાખતી. ઓહો, લોકોનું શું કરવું. આ થોડા દિવસ પહેલા આને સ્કૂલમાં શું કહેવાય ગયું કે મને દૂધી બહુ ભાવે છે. આખું અઠવાડિયું એને દૂધીનો મારો બોલાવ્યો. સવાર પડે એટલે દૂધીનો સૂપ, બપોરે જમવામાં દૂધી ચણાની દાળ, સાંજે નાસ્તામાં દૂધીના મુઠિયા, રાત્રે જમવામાં દૂધીના થેપલા. આટલું બાકી હોય ત્યાં ડેઝર્ટમાં દૂધીનો હલવો. તને શું લાગે, આ દૂધી આપણું રાષ્ટ્રીય શાક છે? ચિંતા નહીં કરો. આ તમે મને નહોતી કહેતા કે તમને રીંગણા બહુ ભાવે છે? રીંગણા આપણી ફેવરેટ આઈટમ છે. 15 દિવસના રીંગણા ભરી નાખ્યા છે. ડૂબી, આ રામાયણનું યુદ્ધ પણ માત્ર 9 દિવસ ચાલેલું ને તારે રીંગણા 15 દિવસ ચલાવવા છે? આ તમે જ કહો છો ને, મોંઘવારી વધી ગઈ છે, બચતમાં ઘર ચલાવો, આ રીંગણા સસ્તા મળે એટલે ભરી નાખ્યા. બૈરાઓનું કોલાવરી ડી જેવું હોય છે. ચાલું ગમે બહુ પણ સમજાય જરાય નહીં. જો કાઈ નહીં. ચિંટોડો ક્યાં છે? ચિંટો, ઓ ચિંટો. ક્યાં હોય? સ્કૂલે ગયો છે. આપણો ચિંટોડો હજી ભણે છે? એટલે કયા સ્ટાન્ડર્ડમાં આવ્યો? 9th. તો 3 વર્ષ પહેલા 9th માં તો હતો. આજ આજ પ્રોબ્લેમ છે તમારા બધા પપ્પાઓનો. આ પોતાનો દીકરો કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે ને એ પણ યાદ નથી રહેતું. ઠીક છે, ઠીક છે. હવે બાપુજી ક્યાં છે? ગયા છે નાના નાની પાર્કમાં બ્રશ કરવા. ઠીક છે, તો તમે રસોડામાં જાઓ ને, મારા માટે સરસ મજાની ચા મૂકો. જોજે ચામાં રીંગણું ના પડે. હલો, અરે શું સાહેબ, 1000 રૂપિયાની માટે થઈને તમે રોજ રોજ ફોન કર્યા કરો છો? શું 1,00,000 રૂપિયા આપવાના છો? તો એક કામ કરો, એમાંથી 1,000 રૂપિયા તમને આવતે અઠવાડિયે મોકલાવી દઈશ. હા, પણ અઠવાડિયાનો ટાઈમ જોઈએ ને સાહેબ. અરે મારે ક્યાંકથી વ્યવસ્થા કરવી પડશે 1,000 રૂપિયા. હા હા, ચાલો હવે એ મૂકો ને, તારે એ જતા રહે છે. ચાલો મૂકો. જયશ્રી, જયશ્રી, બહાર આવજો. અહીંયા તને કેટલી વાર સમજાવ્યું છે આ દરવાજો બંધ રાખવાનો, પડદો કેમ ખુલ્લો છે અહીંયા રૂમનો? સોરી સોરી સોરી, પણ એ તે બહારના લોકો માટે ને, આપણે અહીંયા બધા ઘરના જ તો છીએ. હમણાં જ આવવાના છે બહારના. કોણ?
અને ભૂલી ગઈ, થોડા દિવસ પહેલા આપણે ઓલા ચંદુ એસ્ટેટ એજન્ટે નહોતું કહ્યું કે આપણો આ રૂમ એમને પડ્યો છે, કોઈકને ભાડે આપી દઈએ, એટલે જે પૈસા આવતા થયા. હમણાં જ કોઈ ઘરક લઈને આવવાનો જ, કંઈક અમિત સુરતી નામ છે. કહું છું, માણસ જોઈને ઘર આપજો, આ જમાનો બહુ ખરાબ થઈ ગયો છે. જયશ્રી, જે ઘરમાં આપણે રહેતા હોઈએ એમાં સામે વાળાએ ચેતવાનું હોય, આપણે નહીં. અમે આ ઘરમાં હવે લૂંટાવા જેવું બાકી જ ક્યાં કહી રહ્યું છે, જે તો એ બધું તો વેચાઈ ગયું છે, સિવાય કે આ રૂમમાં જે છે એ. દલાલ છે યાર, મેં તને હું કીધેલું મારે રહેવા માટે ઘર ભાડા પર જોઈએ છે, બરાબર છે? તું મને રંગ વાળા પાસે લઈ આવ્યો ની બેન ને. યાર, તમે ઇન્ટિરિયર ડિઝાઇન નો કોન્સેપ્ટ સમજે નહીં, આ ઘર છે જ નહીં. બે તો બોલો. નહીં નહીં, આ ઘર જ છે, પણ ઘરની અંદર ઓફિસની ટીમ ઊભી કરેલી છે. આલે લે જમ્પિંગ જેક, નાચે જારું હું એકદમ મસ્ત છે. ચાવ પણ છું. હે, કઈ નહીં. આ છે મહેન્દ્રભાઈ રંગવાળા, આઈ મીન મહેન્દ્રભાઈ ગાંધી, અને આ છે અમિતભાઈ સુરતી. પાર્ટી પાર્ટી. આ તો આપો. હે, તમારો રૂમ ભાડા પર જોઈએ છે ની બેન ને. તો બેન ને નહીં લાવ્યા સાથે? એ તમે તમારી બેન ને, બેન ને બંધ કરો ને. ની બેન ને બેન ને નહીં, રૂમ ભાડા પર ભાઈ ને જોઈએ છે. ચાલો વાંધો નહીં, વાંધો નહીં. આપણે બધી વાતો કરીએ ને પેલા થોડી ચોખવટ કરી લઈએ. એ આપણને બહુ ગમ્યું યાર. એવું છે, ચોખવટ પેલા થઈ જાય ને એટલે એની બેન ને પાછળ થી મગજમારી નહીં થાય. જય શ્રી, મહેમાન આવી ગયા છે. હા, આ છે મારી પત્ની જયશ્રી. સરસ છે. નમસ્તે નમસ્તે. જયશ્રી નમસ્તે કરો. નયન વહન પળભર શયન સતત સ્મરણ ભડભડ દહન અડગ ડગ બસ થર થર કર હૃદય ધડકત ધડકન અકળ વંદન સકળ વંદન નમસ્તે. અમે નમસ્તે બોલ્યા કે નમસ્તે પર નિમન બોલ્યા? જો બેન, મારી યારે જે બોલવું ને ટૂંકણમાં પતાવવાનું, હા ફટાફટ બોલવાનું, આપણી પાસે બહુ પેશન્સ નહીં મળે. ધીરજના ફળ મીઠા હોય છે. ધીરજ મારા બાપુજી નું નામ છે. આખી આખી કહેવત ખોટી પાડી તમારા બાપુજી. યાર, તમે ઘર દેખાડો ને. અરે બેસો 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 સાહેબ. સાહેબ શું છે, આપણે ઘર બતાવું ને પહેલા આપણે થોડીક ચોખવટ કરી લઈએ. આ તમે બોલ્યા કરો પણ ચોખવટ કરતા નહીં મળે યાર. અલે આલો ચા આલો, તાણ ભક્ષીની તાજગી દક્ષિણી આવી ગઈ છે. એક મિનિટ. તે ભાભી હું કેટલા જાઉં, આ તમે જે આડી અવળી, આ કોઈને સમજાય નહીં એવી જે ભાષા બોલ્યા કરો અંદર અંદર, તો તમારો અંતરાત્મા તમને અંદરથી ત્રણ ચાર ઝાપટ નહીં મારે. ચંડો, ચા પીવાનો કે ના? પીને ના. મેં ઠપકર નહીં યાર. ના, મેં ગઈકાલે પીલી. ભાઈ તમને તો ફાવશે ને. ભાઈ ચા દોડશે ભાઈ, ચામાં પૂછો નહીં મળે યાર. આપણી ચા મારવાની થાય. બેન કઈ ઘૂઘરી બુઘરી એવું બોલ્યા કઈ? તમને ઓષ્ટ અદર થી ચા ગ્રહણ કરવાનું આહવાન કર્યું છે. અરે ના પાડી, એમ ડાયરેક્ટ બોલો ની યાર, એમાં શું મગજ ને. એટલે ચા પીવાનું કહ્યું? એટલે ચા પીવાનું કહ્યું? હા. કઈ જાતનું ઘર છે, તમે રહેતા કેમ છો મને ખબર નહીં પડતી મળે યાર. હવે તમારો વારો કાઢીએ. નહી સોરી, શું છે સાહેબ, આજકાલ મોંઘવારી બહુ વધી ગઈ છે, ગરીબ માણસ બિચારો જાય તો ક્યાં જાય. એટલે આપણે એક વ્યવહાર ચોખ્ખો જ રાખ્યો છે, ઘરે જે પણ મહેમાન આવે ને એની પાસેથી ચા પાણી ના રોકડા જ લઈ લેવા. એ બહુ સારું. હવે ખોટું નહીં લગાડવાનો. ના ના, ખોટું હું લગાડવાનું યાર, આપણને ગમ્યું તમારી આ વાત, આપણને ગમી યાર. એ છે ને વ્યવહાર વ્યવહારની જગ્યા હોવો જોઈએ. બોલો ની કેટલા આપવાના? 110. કેટલા? 110. 110? 110? મેં ગઈકાલે પીજી. પણ 110 કેમ? શું છે સાહેબ, અમારું દૂધ છેક આણંદ થી આવે છે. એક મિનિટ, તમે રો અહીંયા પાર્લામાં અને તમારું દૂધ કેમ આણંદ થી આવે?
તો તમે અહીંયા આગળ રહેવા આવશો એટલે ખબર પડી જશે. ચાની પત્તી દાર્જિલિંગ થી આવે છે, ચાનો મસાલો, આદુ, પુદીનો. વસઈથી આવે છે? ના, હવે ભાયંદર થી આવે છે. અને શું છે સાહેબ, તમે ચા ઉકાળવા મૂકો એટલે 7 મિનિટ તો ચાને ઉકળતા થાય, પછી તમે એમાં દૂધ નાખો એટલે બીજી 3 મિનિટ, એટલે 10 મિનિટ ચા ઉકાળો એમાં 9 રૂપિયાનો તો ગેસ વપરાય જાય. અને આજકાલ ગેસના સિલિન્ડરના ભાવ જે વધી ગયા છે સાહેબ. અને હા સાહેબ, તમે ચા પીશો એટલે અમારે કપરકાભી ધોવા એટલે સાબુની ગોટી ઘસાય. અને આજકાલ સાબુની ગોટી પણ એટલી નાની 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 આવે છે કે ક્યારેક અમે તો વાંદા મારવાની ગોટી થી કપરકાભી ધોઈ નાખીએ. નહીં એટલે આ તો સાબુનું પાણી જ છે, એટલે સાબુના પાણીથી જ ધોઈ છે. આ આખું નાટક જોવા માટે હમણાં જ છે મારું મી એપ ડાઉનલોડ કરો.